इष्टदेव भगवान श्री स्वामी नारायण, कथा ना वक्ता श्री पूज्य दरेक सांख्योगी बहनों, यजमान बहनों अने वाला सर्वे सत्संगी बहनों, कथा बाल प्रभुनी छे अने एमाय विशेष आजे जल जीलणी एकादशीनो परम दिवस छे અને મહારાજના બાંધેલા સમયા ગઢડા વડતાલ વગેરે જગ્યાએ થતા હોય છે. મહારાજ આજે જળ ઝીલવા જાય એવો આ ઉત્સવ છે. વાલા બહેનો, આમ તો ભગવાનની કથા સાંભળવી બહુ ગમે, પણ આ થોડા થોડા પ્રોગ્રામો વચ્ચે વચ્ચે આવે, આમ તો એ એકલી કથા હોય તમને ગમે કે નહીં. એક કે મેં નક્કી કર્યું, મેં કીધું પર આપણે પર્વમાં એવું કરવું છે, એક પણ પ્રોગ્રામ લેવાનો નહીં, કથા કથા. પણ હવે 3 કલાક ઉપર તો થાય તો પાછા તમે કંટાળો બેસી બેસી. એટલે આ તો એવું છે, એક મિષ્ટાનની હારે થોડું કાંઈ ફરસાણ હોય તો ઠીક ઠીક કે નહીં તમને, પછી કંટાળો કાંઈ સકડાઈ ગયા ને ઠાકી ગયા. એટલે આવું બધું થોડું થોડો વ્યવહાર કરવો પડે, થોડો થોડો વ્યવહાર. તો વાલા બહેનો, ઘણા ઘણા પ્રોગ્રામો છે, હજી ઠાકોરજીને આપણે જળ ઝીલાવવાના છે. તો મારે તો આજે એક તમને નાની એવી કંઠી બાબતની વાત કહેવી છે, તો કદાચ તમને ખબર પણ હશે. કંઠી બાંધવાનો ખૂબ મહિમા, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી કંઠી બાંધવી. ઘણાય તો છે ને, મલકર હોનાળિયા નાખે, બીજું ત્રીજું નાખે, એ પહેરો એનો કોઈ વાંધો નહીં, હોનાની બે હરવી પહેરો, પણ એ કહેવાય ઘરેણું. એને શું કહેવાય? ઘરેણું. જેમાં સોનાનો એક આકડીઓ આવ્યો એને કહેવાય ઘરેણું. અને સ્વામિનારાયણ ભગવાને આપણને આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતે સુખડની અથવા તુલસીની બેવડી કંઠી પહેરવી. એટલે આપણે બેવડી કંઠી પહેરવી, સાઈડમાં તમારે દોરો હોનાનો, હોનાના પારાવાળી કંઠી, એ બધું પહેરાય. પણ હવે તો એવું થઈ ગયું છે કે બધા બે હોનાના પારા કરાવે, બે હરની કંઠી પહેરે, એ પહેરજો. પણ હવે કંઠીનો તો ખૂબ મહિમા છે અને ખૂબ આપણા શાસ્ત્રમાં લખ્યો છે. પણ હમણે બે તાજા દાખલા બની ગયા, એ હું તમને એની વાત કરું છું. કે હમણે અમે સરદપણે કથા કરવા ગયા હતા જસદણ, ત્યારે એ શારદાબેન એક હતા, એ શારદાબેનના ભાઈને એક પરચો કંઠીનો થયો. એ મને પોતે શારદાબેને કીધું, એ હું તમને કહું છું કે શારદાબેનને એનું સાસરું જસદણ, તે સત્સંગ થયો પણ પિયરમાં નહોતો, તેને ભાઈને નહીં. પણ એટલા બધા મહિમાવાળા સાંખ્યોગી બહેનોના યોગમાં આવ્યા, પછી જ્યારે પિયર જાય સરદાર એનું પિયર, તે કહે એના ભાઈને કે કંઠી બાંધો, કંઠી લેતા જાય ને ભાઈને અને ભત્રીજાને બધાને બાંધે. એટલે એ કંઠી બેન લાવે એટલે હવે બાંધે, પણ આમ બહુ મહિમા નહીં. પણ જો મહિમા ન હોય તોય એટલો પ્રતાપ, તો મહિમાથી વર્તમાન ધરાવીને મહારાજના સત્સંગી થયા હોય તો એનો કેટલો મહિમા હોય. શારદાબેનના ભાઈનું નામ બાબુભાઈ, તે એક વખત એ સરદારની બાજુમાં ભૂપગઢ ગયા હતા. તે સાંજે 8-1 વાગે અંધારું થઈ ગયું, તે આવતા હશે. ડોકમાં કંઠી હતી, કંઠી એટલે એની બેને કીધેલું કે આલ્યો ભાઈ હું કંઠી નાખજો, એટલે આમ રાખેલી. પણ કંઈ પોતે સત્સંગ રાખતા નહોતા, પણ પ્રસાદીની કરાવેલી કંઠી શારદાબેન લઈ ગયેલા પિયરતી બાંધેલી. હવે રસ્તામાં એક માણસ ઊભો હતો, ઊંચો ઊંચો, સફેદ કપડાં પહેરેલા. તો ક્યાં જાઓ સરદાર? તો કે મને સરદાર સુધી લેતા જશો સ્કૂટર ઉપર? તો કે હા બેસી જાઓ, લેતો જાઓ. પછી પાછા સરદારથી અહીં મૂકી જાઓ. તો અહીં મૂકવો થોડો પાછો આવું, આ તો હું સરદાર જાઉં છું, તે તમને લેતો જાઓ, બેસી જાઓ. તો કે ન કેમ મૂકવા આવો? નાખીશ એમણે એક લાફો લે. તે ઓલા ભાઈ તો વળી સ્કૂટર બંધ કરી હેઠા ઉતર્યા કે નાખ લે લાફો. બેન વળી દે ગઈ. ત્યારે ઓલા માણસે એમ કીધું કે તારા ડોકમાં કંઠી છે એટલે હું ન કર, હમણાં ખબર પાડદો. ઓલે એમ બોલ્યો. તો આને જ કંઈ કંઠી મહિમા ન હોય પોતાના સત્સંગ નહીં એટલે. તો એટલે બાબુભાઈએ કંઠી ડોકમાં જ કાઢીને સ્કૂટર પડ્યું હતું ને, એ ટીંગાડતી હતી, લે લે કર લે લે તાર થાય એમ. તે ઓલાએ એક લાફો માર્યો, એ હતું ભૂત. એક લાફો માર્યો ને ત્યાં રોડ ઉપર પડી ગયા. પણ એના મનમાં થઈ ગયું કે લાફો માણસનો નહીં,
નકર મને એકલા ફે પાડી દે. એટલે એ બોલે ને કે તારે ડોકમાં કંઠી છે એટલે હું તેને દરેક મહિમા હું જે સ્કૂટર બાજુ પીડ્યું હતું ને તેણે લાંબો હાથ કર્યો, સ્કૂટરને હાથ અડાડી દીધો. સ્કૂટર અરે કંઠી ટીંગાઈતી હતી, સ્કૂટરને હાથ અડાડ્યો ત્યાં ઓલું ભૂત ભડકો થઈ ગયું અદ્રશ્ય, અને એ સ્કૂટર લઈને ભાગ્યા. સરદાર આવ્યા અને બીજે દી શારદાબેનને તેડાવ્યા અને પછી કીધું કે બેન અમારા સત્સંગીત આવું તમારા સ્વામિનારાયણની વિધિ થી કંઠી બંધાવો. અત્યારે આ બધો આખો પરિવાર સત્સંગી થઈ ગયો છે. પછી અમે ત્યાં નીકળ્યા કથા કરવા ગયા હતા તે રસ્તો બતાવ્યો મને કે જો આ સરદાર અમે ગયા ને રાજકોટથી આવતા તે બતાવ્યું જો અહીંયા મારા ભાઈને આ થયું હતું એમ. વાલા બહેનો હવે જો મહિમા વગરની કંઠી બાંધે ને એનો આટલો પ્રતાપ હોય તો મહિમાથી કંઠી બાંધી હોય તો એનો કેટલો પ્રતાપ હોય. માટે વર્તમાન ન ધરાવ્યા હોય કંઠી ન બાંધી હોય તો આપણે કાલે બધાને જે બાકી હોય એને વર્તમાન ધરાવવાનો વિધિ કરવાનો છે. અને ઘણાય તમે શું ધર્મ પાળ તો કે હભમમાં બધો ધર્મ પાળી હભમ. માટે એક સર્વોપરીનો આશરો કરવો. વાલા બહેનો રામાનંદ સ્વામીનું આખ્યાન તમે સાંભળજો, મુક્તાન સ્વામીનું સાંભળજો. આવા સર્વોપરીને ઓળખાવે એની એ સર્વોપરીની કંઠી બાંધી લેવી બરોબર. અને એ કાંઈ બદલાય ને, મુક્તાન સ્વામી તો કેટલાય ગુરુ બદલાય ને કેટલી કંઠી બાંધી, પણ કલ્યાણ જ્યાં દેખાણું ત્યાં એ સ્થિર થયા એ આપણે એમ રાખવું. આવા સર્વોપરી પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પ્રગટ થયા છે એના તમે ગુણ સાંભળો છો. એ બ્રહ્મા નિષ્કુળાન સમય કીર્તન લખ્યું કે ભૂંડા સિદ્ધને ભટકવસો મત પંથ મારે લોલ. આવો સત્સંગ મૂકીને મોક્ષ રૂપ જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. આપણા નંદસંતોના શબ્દો વાંચો, એના કીર્તનો વાંચો. નિષ્કુળાન સ્વામીએ લખી, નિષ્કુળાન કહેવાય એ કડિયું વાંચો તો ખબર પડે કે પ્રગટ પ્રભુનો કેટલો મહિમા છે બરોબર. હવે તમને હમણે છ એક મહિના પહેલાં બનેલી બીજી એક સત્ય ઘટના કહું બરોબર. એની તિથિ વાર તારીખ અમારા નિમિષાબેને કંઈક લખ્યું. ભાવનગરમાં એક હરિભગતને ઘરે સંતો ગયેલા, એટલે એક હરિભગત હશે, બાજુમાં કોઈ હરિભગત નહીં, સંતો થાળ કર્યો રાત રોકાણા, એટલે એક જ હરિભગત. એને આડોશી પાડોશીના બે ચાર ભાઈને બોલાવ્યા કે ઘડીક બેહવા આવજો અમારા ઘરે, સંતો અમારા આવ્યા છે, ઘડીક વાતો કરે ભગવાનની. તે એક હાવ અડીને જ ભાઈ રહેતા હતા એ આવ્યા, બીજા બે ચાર જણા આવ્યા, સંતોએ ઘડીક ભગવાનની વાતો કરી. પછી સંતોએ કીધું કે કંઠી લ્યો બધાને બાંધું. તે બધાએ કીધું ભાઈ આવા બ્રહ્મનિષ્ઠ સંતો છે ને આપણને કંઠી બાંધે તો સારું. એમાં એક ભાઈ જે ભાઈને અડીને રહેતા હતા ને હરિ, એ કે મારે તમારા સ્વામિનારાયણની કંઠી નથી બાંધવી, કે કા, એ કે હું સત્સંગી નથી અને તમારા નિયમ ધર્મ આકરા હોય સ્વામિનારાયણ એવું મેં સાંભળ્યું છે એટલે મને તમારી કંઠી બાંધતા બીક લાગે. આ ઘણાએ એમ કર્યો અને ઘણાય તો આમ ભડકીને જ ભાગે બરોબર. અને નિયમ ધર્મ પાળ્યા વગર તો ઘણા કંઠી બાંધી વાકરી એટલી પડે કે આપણે સ્વામિનારાયણમાં નહીં ભળવાનું, સીધ ભળવી સ્વામિનારાયણમાં નીત ઉઠીને નાવું, એટલે રોજ નાવાનું. અરે ભળવી નહીં ભભાક્યામાં તે નાયા વગરનું ખાવું, ભફાક્યો ધર્મ પાળી એટલે નાવા ધોવાય જે કે ઓલી ચિંતા નહીં, નાયા પહેલાં ખાઈ લેવાય બરોબર. સ્વામિનારાયણમાં સ્વામિનારાયણના થઈને તો રોજ પહેલાં નાયા પહેલાં ક્યાંય અઢાય ને હોત, બધા નાય જ છે, પણ આ તો ઘણાયને આવું હોય કે હું સ્વામિનારાયણનો નથી એમ. અરે ભાઈ સંતોએ કીધું તું સ્વામિનારાયણ નથી પણ સત્સંગી છો, તું માણસ છો, સદગુણી છો, કંઠી ડોકમાં રાખો, તમ તારા તમારા નિયમ મેં વાત કરી, સંતો કે પાળવા હોય એટલા પાળજો પણ ડોકમાં કંઠી રાખીને સ્વામનાર સ્વામનાર તો કરજો, એટલું આવડશે તો કે આ એ કરીશ, સ્વામનાર સ્વામનાર સાંભળશે ત્યારે બોલીશ, ડોકમાં કંઠી રાખી મહિમાથી તો એ દીધું પણ પોતાને કઈ નિયમ ધર્મ નહીં. હવે કંઠી પહેર્યા પછી છ દિવસ થયા, છઠ્ઠે દિવસે એની બેનને ઘરે એ આટો ગયા, બાજુમાં કંઈક ગામડું છે, સ્કૂટર લઈ અને આટો ગયા ને પછી બેનને મળીને પાછા આવતા હતા ભાવનગર. અને એમાં રસ્તામાં એક બેન બેઠા હતા અને છોકરું નાનું તેડ્યું હતું,
એટલે કીધું કે હું બસ ચૂકી ગઈ છું, મારે ઓલે ગામ જવું છે, તો મને લેતા જશો? તો કે હા બેસી જાઓ, તમારું ગામ આવે એટલે ઉતારી દઈશ. એટલે બેન સ્કૂટર પર બેઠા અને સ્કૂટર થોડુંક આઘું ગયું. એ જે ગામનું નામ એણે લીધું હતું એ ગામ થોડુંક આઘું રહ્યું. તે ઓલા બેન સ્કૂટર પર બેઠા હતા ને તે વાહે બેઠા બેઠા ઓલા ભાઈને ઢીકા મારવા મળ્યા. એટલે ભાઈ તરફ સ્કૂટર ઊભું રાખ્યું અને ઉતરી ગયા. કેમ બેન એમ કરો છો? આ તો દયાએ કરીને તમને મેં તમારા ગામ સુધી બેસાઈ રાખ. ભાઈ નાનો બાળક છે ને હાંજ પડવાયું છે તો બેન ક્યાં જાય? એટલે એ બેને એમ કીધું કે મને ઓળખેશ? હું શું ડાકણ? તે ઓલા તારે ધ્રુજવા મીડ્યા. અને એણે એમ કીધું કે હમણે તારું ભક્ષણ કરી જાવ, તારો જીવ લઈ લઉં, પણ તારા ડોકમાં કંઠી છે ને તે મારું કાંઈ હાલે એમ નથી. એમ કરીને જે ભડકો થયો એ બાઈએ ને છોકરું ને કાંઈ. અને એ ભાઈ સ્કૂટર ઉપર બેસીને જે ભાગ્યા એ ધ્રુજતા ધ્રુજતા માંડ ભાવનગર આવ્યું ને કોઈને ઘરે વાતચીત કરીને એને હોઈ ગયા ને તાવ ભરાઈ ગયો બહુ. સવારમાં ઉઠીને એને ઘરવાળીને કીધું કે ઓલા ભાઈને ઘરે સાધુ આવ્યા હતા ને, ભાઈ જલ્દી બોલાઈ જાય. કે અતારમાં બેન બોલાવા ગયા, હાલો જલ્દી. તો કે ભાઈ કે કેમ અતારમાં? પૂજા પાઠ કરીને આવું છું. પૂજા પાઠ કરીને ભાઈ એને ઘરે આવ્યા. કે કેમ અત્યારમાં શું કામ? તો કે ઓલા તમારા ઘરે સાધુ આવ્યા હતા, ક્યાંથી આવ્યા હતા? તો કે એ સંતો તો અહીંયા મારા ગઢડાથી આવ્યા હતા. તો કે એને મને લઈ જાઓ, મને લઈ જાઓ ને તમે જેવી કંઠી બાંધીને તમે જેવી પૂજા કરશો ને એવી વિધિ સહિત મન બંધાવો. પછી એને વાત કરી કાલે આવું થયું એમ. પછી ભાઈ સત્સંગી થઈ ગયા, કંઠી વિધિ સહિત સંતો પાસે જઈ અને બાંધી લ્યો. આ હમણાંનો દાખલો વાલા બેનું શાસ્ત્રમાં તો બહુ લખ્યું છે, આપણા નંદ સંતો ઘણું કહી ગયા છે, પણ આ પ્રતાપ આ સ્વામિનારાયણની કંઠીનો છે. કંઠી બાંધીને ભગવાનનું ભજન કરો તો જીવનો મોક્ષ થાય, કલ્યાણ થાય, પણ આ લોકમાં ભૂત પ્રેત કે જમદૂત કંઠી ભાળીને આઘા ભાગે. અને પ્રસાદીની કરાવેલી મહિમાની તુલસી કે સુખદની કંઠી આપણે સંતો કે સાંખ્યોગી બહેનોના હાથે બાંધી હોય અને જે કાંઈ પાંચ વર્તમાન પાળવાનું આપણને કીધું હોય એ પાળીને હલતા ચાલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીએ તો મહારાજ કેટલા રાજી થાય. માટે કંઠી બાંધતા બીવું નહીં. તમે કોઈથી બીતા નથી ને કંઠીથી હું કામ બીવું? પાંચ નિયમ આવે ને, પાંચ માળા કરજો એટલે બીવે. હાહુ વહુમાં હોય હાવજ જેવા તોય ન બીવે. જેઠાણી છે ને એ કરા ફાઇટ હોય તો એ બાયું બીવે નહીં. જેઠાણી વહેમી છે તો નખા થાય છે લે હું, પણ કંઠીથી બીવે? હા એવું છે બધું બરોબર. હમણાં અમે એક ગામમાં ગયા હતા, તે ઓલા એના એ બેન ખેડૂત તે ઓઘો હતો વાડામાં, તે યારું નીકળ્યો, તે વાહડો લઈને યારું ઉલ્લાળીને વંડી રૂલકો નાખી દીધો. એ બેને બોલો યારું જ ન બીવે, કંઠી બાંધ હતા કે એ ન થાય બાપા, એ ન થાય બાપા. લ્યો કેટલું સંસાર વ્યવહારનું કામ થાય છે. માટે વાલા બહેનો એટલા બધા આકરા નિયમ નથી. અને હવે તો નાવું ધોવું, પૂજા પાઠ માળા કરવી અને હાલતા ચાલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવું. શ્રદ્ધા હોય, તમારે વિશ્વાસ હોય, એ એવા તેવા હોય ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે એને મહારાજ તેડવા આવે છે, એવા દયાળુ છે. આપણે ભગવાનને વેત નમીએ તો હાથ નમવા તૈયાર છે. માટે આ પર્વમાં કથા સાંભળીને વાલા બહેનો જો ભગવાનનો મહિમા ન હોય તો તમે ભગવાનનો મહિમા વધારજો. Hey!
જન્મંગલ નામાવલી જે વિવેચન આપણે કથા અહીંયા થઈ ગયેલી છે આપણે સત્સંગ પર્વમાં, તો એ બધી કથાઓનો પણ એમાં લાભ મળશે. હરિલીલામૃત, કીર્તન માધુરી, પ્રભાતિયા, નિત્ય નિયમ વગેરે જે કાંઈ સંસ્થા તરફથી આપણી બહાર પડેલી અગાઉની બધે જે કાર્યક્રમો થઈ ગયેલા એ તમામ એ મેમરી કાર્ડમાં એમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આ એક ઘરેણા સમાના મેમરી કાર્ડ એનું વિમોચન થઈ રહ્યું છે, તો તાળીઓના જોરદાર ગડગડાટ સાથે આ વિમોચનને વધાવીશું. આપણે ખૂબ ભાવથી એ બધી કથાઓ કીર્તન બધું સાંભળ્યા જ કરી અને મહારાજનું સુખ લીધા જ કરવાનું છે એવું સુંદર મજાનું અહીંયા 68 કલાકનો જેમાં સમાવેશ થયેલો છે કથા કીર્તન વગેરેનો એવું મેમરી કાર્ડનો અહીંયા. પ્રસાદજી મહારાજ રામશરણજીને ભગવાનના દિવ્ય ચરિત્રોની કથા સંભળાવી રહ્યા છે. આપણે આ વાત ઉપરથી સમજવાનું કે આપણે આ દિવ્ય સત્સંગ મળ્યો છે અને આ દિવ્ય સત્સંગની સેવા આપણાથી થાય એટલી કરી લેવી, પણ એમાં માન રાખવું નહીં. માન રાખીને ભગવાનની ભક્તિ કરે, સત્સંગ કરે, એ ભગવાનને ગમતા નથી. હે સાંભળ બેની હરી જાની તડી મોહન વરને
मन संगाथे वेर जो हे साधन सर्वे मान बगाड़े पड़ विषे जेम भळ्यो पया साकर मा अही जेर जो हे सांभळ बेनी हरी ज्ञानी रीतड़ी माने सहित भगवानी भक्ति भगवान ने गमती नथी નિર્માનીપણે ભક્ત ભગવાનનું ભજન કરે એવા ભક્ત ઉપર ભગવાનને વધારે વાલ થાય છે એટલે સત્સંગની અંદર નિર્માનીપણે ભગવાનનું ભજન કરવું બધા ભગવાનના ભક્તોનો મહિમા સમજવો હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામીએ લખ્યું એક વાર ભગવાન સ્વામિનારાયણનું નામ જે એક વાર લઈને એને પગે લાગવું તો એનો અવગુણ તો કેમ લેવાય અને આ સત્સંગ રૂપી કૂવો છે અને ત્યાં પાણી આર્યું પાણી ભરવા જેમ કૂવામાં પાણી આરી પાણી ભરવા જાય ને થોડીક જ વાર ભેગા થવાનું હોય ને પછી હવ હવ ઘેરે હવ વૈયા જાય એમ સત્સંગ રૂપી કૂવો છે ને પનિયારીઓ બધી ભગવાનની ભગત છે કોઈ અરે દોસ્તી કઈ થઈ જતી નથી ઘડીકમાં પાણી ભરીને હવ વહી જવાનું છે સત્સંગ કૂવા એ કહે અને પનિહારી અને નહીં કિસી કી દોસ્તી નહીં કિસી સે બેર સુનો સૌ નહીં કિસી સે બેર એમ મિત્રતાય નહીં વેર ભાવે નહીં પાણી ભરવા જાય ત્યાં સુધી શું થાય એમ સત્સંગની અંદર ભગવાનના ભક્તોની મધ્યમાં આપણે હોઈએ ત્યારે ભગવાનના ભક્તોનો મહિમા સમજવો એ મોટામાં મોટી વાત છે હજી એક વાત કરું તમે કયો કરું હા એમ કે તમે થાકી ગયા હોય પછી કેમ મેળ ખાય ભગવાનની અનેક લીલા એમાં ભગવાનની લીલામાં આપણને અયોધ્યા પ્રસાદજી મહારાજ ડૂબાડે છે શ્રાવણ મહિનો આવ્યો એટલે ભક્તિનો મહિનો કહેવાય ને શ્રાવણ મહિનો એટલે એટલે ભગવાન વિવિધ પ્રકારના હિંડોળે ઝૂલે છે આપણે અહીંયા વિવિધ પ્રકારના હિંડોળાના દર્શન પણ દરરોજ તમે કરવા આવતા હતા એક મહિનો હિંડોળાના દર્શન થાય ભાવથી ભગવાન હિંડોળે ઝૂલે આવો શ્રાવણ મહિનો આવ્યો અને ધર્મદેવ પરિવાર સહિત મનમાં નક્કી કર્યું કે હાલો આપણે અયોધ્યામાં મંદિરે મંદિરે હિંડોળાના દર્શન કરવા માટે જવું છે એટલે પરિવાર સહિત નીકળ્યા છે ધર્મ ભક્તિ બે કુમાર સાથે અને બીજા બધા પરિવારજનો બધા મનોરમા નદીને કાંઠે આવ્યા મખોડા ઘાટ પાસે આવ્યા અને ત્યાંનો મનોરમા નદી છે અને એ મનોરમા નદી વરસાદ બહુ આવ્યો હતો ને એટલે પૂર આવેલું એટલું બધું બે કાંઠે પાણી એટલે સામે કાંઠે જવાય એવું નહીં વાણ હોય હોડી હોય તો જ જવાય માતા પિતા વિચાર કરે મૂંઝાણા કે હોડી દેખાતી નથી હવે કેમ જશું ભગવાન માતા પિતાને મૂંઝવણ થવા દે નહીં એવા દીકરા ભગવાન છે માતા પિતાને મૂંઝારો કોઈથી થવા ન દેતા એવા ગુણિયલ ભગવાન હતા અત્યારના દીકરા હોય માતા પિતાને મૂંઝવણ થવા દેતા હશે અને ભગવાને એવું મનુષ્ય ચરિત્ર કર્યું માતાને કે દીદી દીદી મારે આ મનોરમા નદીમાં સ્નાન કરવા પડવું છે કે ઘનશ્યામ પાણી બહુ છે સ્નાન કરવા ન જવાય ઘનશ્યામ કે નહીં મારે પાણી સ્નાન કરવા જવું છે માતાએ આંગળી પકડી રાખી ને પછી અંદર ઉતાર્યા આંગળી પકડેલી થોડાક આઘા જઈ ને આંગળી મૂકી દીધી ને આગળ આગળ મીંડ્યા હલવા અને કે જો જો પિતાજી અહીંયા રસ્તો છે મનોરમા નદીમાં રસ્તો છે એમ કરીને હાથ આમ પોળા રાખ્યા અને જે સડસડાટ રસ્તો થઈ ગયો આગળ ઘનશ્યામ ને પાછળ બધાય સામે કાંઠે નીકળી ગયા રસ્તો થઈ ગયો પાછળ જોવે ને તો આ તો પાણી ઘૂઘવાટા બોલાવે અને આગળ જાય ત્યાં રસ્તો આવી ભગવાને અલૌકિક લીલા કરી છે અને આવી લીલાના દર્શન આપણને માનસ ધ્યાન આપણે કરવું ભગવાનની સાથે આપણે હોઈએ છીએ પાછળ આવેલા જતા હોઈએ આપણે હિંડોળાના દર્શન કરવા અયોધ્યામાં જઈએ છીએ અને રસ્તો જો અહીંયા વચ્ચે રસ્તો છે ને એવો નદીમાં એ નાખો હમથળ પાણી હોય અને વચ્ચે કેવો રસ્તો છે એવો રસ્તો થઈ ગયો હજી એક લીલા કહો કેજો પાછા
આપણે લીલા ખૂટે એમ નથી, ભગવાન બહુ લીલા કરી છે. એકવાર ભગવાને આવી હાવ માનુષી લીલા કરી. ભગવાન ક્યારેક દિવ્ય ચરિત્ર કરે ને ક્યારેક મનુષ્ય ચરિત્ર કરે, બે અલૌકિક જ છે. મનુષ્ય ચરિત્ર હોય એક દિવ્ય ચરિત્ર હોય. આપણે શંકા કરવી નહીં હો બેઠા બેઠા, નહીતર શંકા થઈ જાય એવું જ કંઈ હોતા હશે ટાઢાપોરના, એમ નથી. ભગવાને કર્યું છે, એક પણ શબ્દ આમાંથી બહારનો નથી. ભૂમાનંદ સ્વામીએ લખેલી એક એક લીલા ઓરિજિનલ છે. અને ખોટું હોય ભૂમાનંદ સ્વામીને મિસ કોલ કરજો, આપણે કંઈ આમાં નથી. એણે લખ્યું છે, એટલે ભગવાનની લીલા તો અલૌકિક જ હોય, એમાં આપણી મતિ કામ કરે નહીં. બધું થાય, ભગવાન હોય ને બધું હોય. એકવાર ઘનશ્યામ મહારાજ નાના એવા હતા, મિત્રોની સાથે દહીયા આંબા નીચે ગયા, દહીયો આંબો, ત્યાં આંબલી પીપળી રમવા માટે ગયા. ઝાડ ઉપર ચડે પછી એકબીજા પકડે, તમે રેમા છો? ઓ રેમા હશે, નાના હશે તે. હવે જ રમત વહી ગઈ, હવે નાના નાના બાળકોને રમવા નહીં, આખો દી લેશન જ કરવાનું. રમવું હોય ઘડી કામ ટીવી સામે, ટીવી ની અંદર ગેમ રમે. અમે તો અમેરિકા ગયા, ન્યા ખબર પડી કે રૂમ બંધ હોય ને અંદર એકલો એકલા છોકરા હસતા હોય. એમ કીધું, એકલા એકલા કેમ હસે છે, કોઈ અંદર નથી તોય? તે કે ટીવી સામે, એને અરે કોઈ ન જોઈ, એને ટીવી હોય એટલે એને બધું આવી ગયું. એમ કે એની સામે ને સામે રેમા કરે, આમ દડો જવા દે ને ઘડી કામ ને, પછી કે જો બાણું ખોલીને પછી ભાઈ બતાવે જોઈ રમે. એમાં એવા મશગુલ હોય ગમે એટલા હાથ પાડે ને તો સાંભળે નહીં, એમાં રેમા જ કરે. હવે એવી રમત આવી ગઈ. પેલા એની રમત કેવી હતી, ઝાડ ઉપર ચડવાનું, વળી બીજા પકડવા દોડે, આમ બધી રમત હતી. ભગવાને આવી રમત રેમા રમતા રમતા બપોર થઈ ગયા, તોય રમવા માંથી ઘેરે આવતા નથી. માતાએ કીધું, રામ પ્રતાપ તમે જાઓ ને ઘનશ્યામને બોલાવી લાવો, બપોર થઈ ગયા, ભૂખ્યા નહીં થયા હોય. માતાને યાદ આવે, મા તે મા બીજા વગડાના વા. માતૃ હૃદય એવું છે ને કે તરત જ બાળકની ચિંતા માતાને થાય. બીજા કોઈને પિતાને કોઈ દી યાદ આવ્યું ભૂખ્યા થયા છે એમ? નાનું બાળક હોય એ ભૂખ્યું થાય, કોઈ બાપને ખબર હોય? મા જ સંભાળે. એટલે ભગવાને જેવું ભગવાનના હૃદય દયાળુ ને, એ પછીનો નંબર ભગવાને માતાની અંદર વાત્સલ્ય ભાવ મૂક્યો છે. ભગવાન ભક્ત વત્સલ કહેવાય, એવો વત્સલતા ભગવાને એમાં મૂકી. અને માતાને ચિંતા થઈ છે, રામ પ્રતાપભાઈ ને કીધું, જાઓ તમે ઘનશ્યામને બોલાવી લાવો. અને રામ પ્રતાપભાઈ પછી કઈ એમ નામ તો જાય નહીં, હાથમાં હોટી લઈને ગયા જેમ તેમ નહીં, હાથમાં હોટી લઈને શેષ નારાયણ નો અવતાર અને નારાયણ સરોવરે જઈને સુખનંદન ને પૂછ્યું કે ઘનશ્યામ ક્યાં? તે કે ખાપા તલાવડીએ ગયા. જે ભાઈ ઉપડ્યા ને રીસ હારે, આમ એક ક્રોધાયમાન થઈને હોટી લઈને મનમાં નક્કી કર્યું, મળે તો ચાર હોટી ફટકારી દો. પણ જ્યાં ગયા ત્યાં બહિરિયા આંબા ઉપર રમે, પાછળથી હાથ પાડ્યો, ઘનશ્યામ એ ઘનશ્યામ. ત્યાં તો ઘનશ્યામ મહારાજ બી ગયા, કોઈ દી બીતા હતા કોઈ થી. આજ માનુષી લીલા કરીને ભગવાને તે ભાઈથી બી ન ગયા હોય એમ ફટાફટ હેઠા ઉતરીને ઘર ભેગા થઈ ગયા. ઘેરે જઈને સલાંગ મારીને પહેલાં કૂવામ હંતાઈ ગયા, ને પછી ભાઈ આડાવાળા થયા ને ત્યાં કૂવામાંથી બહાર નીકળીને ઘેરે વઈ ગયા. અને આવી રીતે ઘેરે જઈને પછી ખૂણામાં જઈને બેસી ગયા, ઓસરીના ખૂણામાં જઈને બે પગ વચ્ચે માથું રાખીને અને એવા બેસી ગયા. ને આખા ધ્રુજે મોટા ભાઈથી બી ગયા હોય ને. એકવાર મહારાજ મીણબાઈ દરબારમાં કરિયાણા ગયા, ત્યારે મહારાજ કહે, મીણબાઈ અમને બાબો દીવાન પકડવા આવે છે, ક્યાં ખંતાડો ક્યાં ખંતાડો. મહારાજ કહે, અમને બહુ બીક લાગે છે. તો મીણબાઈએ ડામસ્યામાં હંતાડ દીધા, બધા ગોદડા માથે નાખી દીધા, તો આખો ડામસ્યો હલે કે મહારાજ હવે આમાં તો નહીં મેળ ખાય, બાળી જશે. પટારા ને અંદર ભગવાને હંતાડ દીધા, આખો પટારો હલબલે, આખો પટારો હલે, પટારો કોઈ દી કોઈ થી હલે. આ દિવ્ય ચરિત્ર કહેવાય કે નહીં? માનુષી ચરિત્રની સાથે અંદર દિવ્ય ચરિત્ર ભગવાને કર્યું, આખો પટારો હલબલાવે, માણસ થી હલે નહીં. એમ ઘનશ્યામ મહારાજ ઓસરીને ખૂણામાં બેસી ગયા ને એવા રૂવાડા ઉભા થઈ ગયા, આંખમાં તાસુ દડ દડ પડવા માંડ્યા. માતાને કહે, મા મા મને મોટા ભાઈ મારવા માટે આવે છે, મને હંતાડજો, એકદમ મને મારવા માટે આવે છે.
માતા કે ધીરજ રાખો, કોઈ તમને કાંઈ નહીં મારે, એમ કરીને ભક્તિ માતાએ ખોળામ લઈ લીધા, ઓવરાઈ દીધા, માથે હાથ મીંડ્યા ફેરવા, વાલ કરવા મીંડ્યા. પ્રેમથી ઘનશ્યામ મહારાજને આવી રીતે વાલ કરતા ભગવાનના આવા અલૌકિક એક એક ચરિત્રો છે. અને આપણે પણ ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીએ કે હે ઘનશ્યામ મહારાજ, તમારા ચરિત્રોમાં અમને ક્યારેય મોહ ન થાય, ક્યારેય મનુષ્ય ભાવ અમને આવે નહીં. નહીંતર મહારાજે ગઢડા વડતાલના 19મા વચનામૃતમાં લખ્યું છે કે પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર વિચરતા હોય ત્યારે ભગવાનને ઓળખવા ને એ તો બહુ કઠણ છે. ભગવાનને સંત જ્યારે પૃથ્વી પર હોય ને ત્યારે બધા ઓળખી નથી શકતા, મનુષ્ય રૂપે ભગવાન હોય ને ત્યારે ઓળખવા બહુ કઠણ છે. રામાયણનો પ્રસંગની વાત સાંભળી છે, રામને લક્ષ્મણ સીતાજીની શોધમાં જતા હતા અને શંકર પાર્વતી હામાં મળ્યા અને શંકર ભગવાન પગે લાગવા મીંડ્યા. પાર્વતીજી કહે, હું પગે લાગો, જ્યાં હોય ને ભોળાનાથ તમે ભોળા જ રહ્યા હા, જ્યાં હોય ને પગે લાગ્યા જ કરો. એ તો એના પત્નીને ગોતવા માટે ફરે છે ને પાછા રોવે છે, કેવા આ કઈ ભગવાન હોય, એને મનુષ્યમાં વહી ગયો પાર્વતીજીને. અને જો ભગવાન હોય તો હમણાં હું સીતાજીનું રૂપ ધારણ કરું. સીતાજીનું રૂપ ધારણ કરીને સામે ઉભા રહ્યા ને ત્યાં રામચંદ્ર ભગવાન કે, લે તમે એકલા કેમ, મહાદેવજી ક્યાં? આમ કીધું તો શરમ આવી. આમ ભગવાન પૃથ્વી ઉપર હોય ને ત્યારે ઓળખાય નહીં. બ્રહ્મા જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન કરવા આવ્યા હતા ને ગોવાળિયાને આયરે જમતા હતા ને ત્યારે બ્રહ્મા દર્શન કરતા કરતા મોહ પામી ગયા હતા ને, ક્યાં કઈ ભગવાન હોતા હશે, ગોવાળિયા ને એઠું જમે છે. અને સત્યલોકમાં વાસડાને ગાયુંને બધા ગોવાળિયાને લઈ ગયા અને એક વર્ષ સુધી રાખ્યા. તો ભગવાન જેટલા ગોવાળિયા વાસડાને લાકડીઓ હતા ને એટલા રૂપ ભગવાને ધારણ કર્યા અને એક વર્ષ સુધી ભગવાન પોતે બન્યા. આવી લીલા ભગવાન શ્રીકૃષ્ણ અવતારમાં કરેલી. સ્વામિનારાયણ ભગવાનને પણ ઘણા ઘણા એ ઓળખ્યા નથી. વડતાલમાં મહારાજ વનવિચરણ કરતા કરતા ગેલા હનુમાનને ઓટલે જઈને બેઠા ત્યારે પહેલા વહેલા જોબન પૈકી મળ્યા હતા. જોબન પૈકીએ દર્શને કર્યા, ઘેરે આવવાના આમંત્રણે આપ્યું, જમાડ્યા, પણ ભગવાન છે એમ નહોતો ઓળખ્યા. ઓળખ્યા હોત તો તરત જ બધું મૂકી દેત ને. એટલે અને બુદ્ધેશમાં જ્યારે મહારાજ ગયા સદાવ્રતમાં, ત્યારે સદાવ્રતમાં મહારાજે કીધું અમને ક્યાંક અન્ન રાંધેલું આપો તારું. ત્યારે ખોડાભાઈના માતુશ્રી હતા એણે એમ કીધું, આમ રાંધેલ અન્ન કોઈ નથી આપતા, અમે તો આ ઝાર આપીએ છીએ. તો એ ઝાર ભગવાનને આપી પણ રાંધેલું આપ્યું નહીં. મહારાજને માટે તો સદાવ્રત હતું, ભેખ આવી જાય તો અમારું કામ થઈ જાય એટલે સદાવ્રત ચલાવતા હતા, પણ ત્યાં થાપ ખાઈ ગયા. ભગવાન આવ્યા ત્યારે જ ખોડાભાઈ ઘેરે નહોતા અને કુમકુમના પગલા પડ્યા અને ભગવાન કડું પકડીને ઉભા રહ્યા. અને એ કડું અત્યારે પ્રસાદીનું છે, આપણે હાથ લાંબો કરીને તો આપણેથી કડું પકડાય ને એટલું જ ઊંચું છે. ભગવાનને કેમ પકડ્યું છે એ કડું? કડું પકડીને બે ઘડી સુધી ઉભા રહ્યા હતા. એવી અનંત લીલા ભગવાન કરે છે. મનુષ્યકાર અપાર મોટા વળી કળી ન શકે કોઈ, મહાસમર્થ થઈ મનુષ્ય જેવા શ્રી હરિ વર્તે સોય. ભગવાન મનુષ્ય જેવા હોય ત્યારે ઓળખવા બહુ કઠણ છે. અને જે જે માનુષી લીલા ભગવાને કરી છે એ ભક્તોને ધ્યાન કરવા માટે જ કરી છે. એક એક ચરિત્રો અયોધ્યાના અને છપૈયાના દિવ્ય છે. અને ભગવાન ધર્મ ભક્તિ સહિત જ્યારે અયોધ્યામાં જન્માષ્ટમીના દિવસે મહારાજ ગયેલા, તો જન્માષ્ટમીનો દિવસ હતો ને ત્યારે અયોધ્યાના એક એક મંદિરે દર્શન કરવા ગયા. કનક ભુવન અને હનુમાનગઢી રત્ન સિંહાસન ને આવા બધા મંદિરના નામ મંદિરે દર્શન કરવા ગયા. અને પિતાજીની સાથે જ્યાં ઘનશ્યામ મહારાજ પ્રદક્ષિણા કરે છે ને એ સમયે મંદિરના મહંત તુલસીદાસ કરીને બાવાજી હતા, એના હૃદયની અંદર નિર્મળ ભાવ હતો. ભગવાન સરળ ચિત્તવાળા ભગવાનને જોઈ અને તુલસીદાસજીને ભગવાન સામે દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ ને ભગવાને એની સામે દ્રષ્ટિ કરીને ત્યાં તુલસીદાસ બાવાજીને સમાધિ થઈ ગઈ. ભગવાન વાતની વાતમાં સમાધિ કરાવતા હતા. આપણે કેવું પડે કે નહીં ભગવાન અમને એકાદી વાર કરાવો, આપણે ઓલી સમાધિ થઈ જાય ઘડીક વાર આમ સ્થિર બેહી તો ભાવ સમાધિ. પછી ક્યાંય વૈયા ગયા હોય, કેટલી સમય વયો જાય ખબર ન રહે. એટલે
હવે તો આપણું ધ્યાન કઈ બાળ ચરિત્રમાં જ રહેશે નહીં. હવે જલજીલણીનો ઉત્સવની પૂર્વ તૈયારી થવા માંડી છે અને ઈ ઉત્સવની અંદર ભગવાન ગઢપુરમાં ઉત્સવ કરેલો. આવી જીલાણી ત્યાં એકાદશી વૃષ નંદન ને મનવસી. આવી જીલાણી ત્યાં એકાદશી વૃષ નંદન ને મનવસી. હો આવી જીલાણી ત્યાં એકાદશી વૃષ નંદન ને મનવસી. ભગુજી જો ઉભા બગુજી અને રતનજી બે પાર્ષદો સાથમાં છે. મહારાજ ની આજુબાજુમાં બે અંગરક્ષક સેવકો છે. મુક્તાનંદ સ્વામી આગળ નૃત્ય કરતા કરતા નાચતા અને કૂદતા પાગળ ચાલે છે. પરિવર્તની એકાદશી, આ એકાદશીને જીવશે ભગવાને અંગ પરિવર્તન કર્યું એટલે પડખું પહેર્યું એટલે ભગવાન આ ઉત્સવ ઉજવવા માટે, સ્નાન લીલા કરવા માટે અને ખૂબ ચીબડાની ઉજાણી કરવા માટે મહારાજ પધારી રહ્યા છે. મહારાજનું મંદ મંદ હસતું મુખારવિંદ છે. ખૂબ ભગવાનના દર્શન નરનારીઓ કરે છે. કોઈ મોતીથી વધાવે છે, ચોખાથી વધાવે છે, ઓવારણા લે છે અને ભગવાનના ભાવથી દર્શન કરે છે. ભગવાનની મરમાળી મૂર્તિ છે, તોરા લટકે છે. ભગવાન કોઈની નેત્રને સાને કરીને ભગવાન ઈશારો કરે છે અને સૌને કરુણામય દ્રષ્ટિથી ભગવાન સુખિયા કરતા કરતા ગેલા તીરે ચાલ્યા આવે છે. તો આપણે ભગવાનની સાથે જોડાઈ જઈએ. Yeah.
वाला लागो छो वन माड़ी हैडा मामुने वाला लागो छो वन माड़ी
છો તમે મુરલી વજાડતા મનહારો છો તમે મુરલી વજાડતા મનહારો છો તમે મુરલી વજાડતા મનહારો છો તમે મુરલી વજાડતા વાળી ગાતા નાખો છો રંગ ગાતા નાખો છો રંગ ગાતા નાખો છો રંગ ઢાડી રે મુને વાલા લાગો છો વન માળી વાલા તમ સંગ રમતા બ્રહ્માનંદ વાલા તમ સંગ રમતા બ્રહ્માનંદ વાલા તમ સંગ રમતા બ્રહ્માનંદ વાલા તમ સંગ રમતા મારે દાડી દાડી તે હે રાત દિવસ હૈડે રાખ્યા લાગ રે ઘેલા માં દિલ રે સુંદર શામળો રે રાત દિવસ હૈડે રાખ્યા લાગ રે ઘેલા માં દિલ રે સુંદર શામળો રે સુંદર શામળો રે ઘેલા માં દિલ રે સુંદર શામ